नमस्ते मित्रों, स्वागत है फरी एक नवा विडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना आ विडियो में अपने ज्ञान साधना स्कॉलरशिप अंतर्गत परीक्षा जाहिरनामू आवेल छे, तो तेना विषे विगतवार माहिती मेळवीशुं। तो विडियो ने शुरू करिए ते पहेला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय तो विडियो ने लाइक करी, चैनल ने सब्सक्राइब करी, बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आवीज अवनवी उपयोगी माहिती अपनी चैनल पर ज्यारे पण मुकवामां आवे त्यारे ते माहितीना विडियोनुं नोटिफिकेशन सौथी पहेला तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, गुजरात सरकारना शिक्षण विभाग द्वारा नवी योजना जाहिर करवामां आवेल छे, जेनुं नाम छे ज्ञान साधना स्कॉलरशिप योजना, जे अंतर्गत धोरण 9 थी 12 ना विद्यार्थीओने जो सड़ंग परीक्षा पास करे तो 90,000 रुपया सुधीनी सहाय मळवापात्र थाय छे। तो आ परीक्षा अंगेनुं जाहेरनामुं आवी गयेलुं छे अने परीक्षा क्यारे लेवाशे, तेमां शुं शुं नीति नियमो छे, ते अंगेनुं संपूर्ण विगतवार माहिती मेळवा माटे आ विडियोने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी तमने आ ज्ञान साधना स्कॉलरशिप अंतर्गत आवेलुं परीक्षाना जाहेरनामा विशेनी विगतवार संपूर्ण माहिती ख्याल आवी जाय। तो चालो हवे आपणे विगतवार माहिती मेळवता जईए। तो मित्रों, आप जोई शको छो के राज्य परीक्षा बोर्ड गुजरात राज्य सेक्टर 21 गांधीनगर द्वारा आ जाहेरनामुं बहार पाडवामां आवेल छे। ज्ञान साधना प्रखरता कसोटी वर्ष 2023-24 अने आ जाहेरनामुं तारीख 10/5/2023 छे। अहींया तमे जाहेरनामा क्रमांक पण जोई शको छो। तो हवे आपणे जाहेरनामानी आगळनी विगतो जोता जईए। तो आ प्रमाणेनुं आखुं जाहेरनामुं आवेलुं छे, तमे अहींया विगतवार जे माहिती छे ते जोई शको छो। ધોરણ 1-8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી અને ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય, તેમજ બાળકનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 એટલે કે RTE Act 2009 અને તે હેઠળ રચાયેલા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો 2012 અન્વયે જો 6-14 વર્ષના બાળકોના વર્ગના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં જે 25% મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવી અને ધોરણ 8 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલો હોય, તેમજ તેવા બંને પ્રકારના વિદ્યાર્થીઓના વાલી જ્ઞાન સાધના પ્રખરતા કસોટી વખતે આવક RTE Act 2009ની કલમ 12(1)(c) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલી આવક મર્યાદા કરતાં ઓછી ધરાવતા હોય, તો તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે રાજ્યમાં કાર્યરત તમામ બોર્ડ સાથે સંલગ્ન સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવી અને ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે આવા ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરી અને ધોરણ 9-12 સુધીનો તેમના પસંદગી મુજબના સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ માટે સ્કોલરશિપ આપવાની નવી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે અને આ યોજનામાં દર વર્ષે 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરી અને તેમને ધોરણ 9-10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક રૂપિયા 20,000 અને ધોરણ 11-12 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક રૂપિયા 25,000ની સ્કોલરશિપ આપવામાં આવશે। તો આ પ્રમાણે મિત્રો આપણે આગળ જોઈ ગયા તે મુજબ જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અંતર્ગત ધોરણ 9-10 માટે વાર્ષિક 20,000 અને ધોરણ 11-12 માટે વાર્ષિક રૂપિયા 25,000ની સ્કોલરશિપ આપવાની યોજના છે તે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે। તો આમ મિત્રો, જે આ જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના માટે યોજાનારી જ્ઞાન સાધના પ્રખરતા કસોટી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનું ઠરાવવામાં આવેલું છે અને આ કસોટીની જે વિગતો છે તે નીચે મુજબ યોજવામાં આવશે। તો હવે આપણે તે કસોટીની વિગતો જોતા જઈએ। તો આ પ્રમાણેનો આખો કાર્યક્રમ છે, તમે જોઈ શકો છો કે આ કસોટી માટેના આવેદન પત્રો www.sebexam.org વેબસાઇટ પરથી તારીખ 11/5/2023 બપોરના 3 કલાકથી લઈ અને તારીખ 26/5/2023 રાત્રિના 12 કલાક દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે। તો આમ તારીખ 11/5/2023 એટલે કે ગઈકાલથી આ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે અને તારીખ 26/5/2023 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। તો તેનો પરીક્ષાનો કાર્યક્રમ આ પ્રમાણેનો છે। તો સૌ પ્રથમ ક્રમ નંબર 1 જોઈએ તો જાહેરનામું બહાર પાડવાની તારીખ, તો આપણે ઉપર જોયું તે મુજબ જાહેરનામું 10/5/2023ના રોજ બહાર પાડવામાં આવેલ છે। ત્યારબાદ વર્તમાન પત્રમાં કસોટી અંગેની જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ 11/5 છે, તો ગઈકાલે
આ અંગેની જે જાહેરાત છે તે ન્યૂઝપેપરમાં આપવામાં આવેલી છે. ત્યારબાદ ક્રમ નંબર 3 ઉપર જોઈએ કે વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો. તો આપણે અહીંયા જોયું તે મુજબ તારીખ 11/5/2023 બપોરના 3 કલાકથી લઈને તારીખ 26/5/2023 રાત્રિના 12 કલાક દરમિયાન વિદ્યાર્થીઓ આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. ત્યાર પછી ક્રમ નંબર 4 ઉપર જોઈએ પરીક્ષા ફી. તો મિત્રો આના માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા ફી નથી, આ પરીક્ષા એકદમ નિઃશુલ્ક છે. અને ક્રમ નંબર 5 ઉપર જોઈએ કે પરીક્ષાની તારીખ, તો 11/6/2023ના રોજ આ પરીક્ષા યોજવામાં આવશે. ત્યાર પછી મિત્રો આપણે કસોટીમાં બેસવા માટેની પાત્રતા જોઈએ. તો આમ તો મિત્રો અગાઉ જે પરિપત્રની વિગતે આપણે કસોટીમાં બેસવા માટેની પાત્રતા જોઈ હતી, તેમ છતાં અહીંયા જાહેરનામામાં વિગતો આપેલી છે. તો આપણે જોઈ લઈએ કે સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1-8નો સળંગ અભ્યાસ કરી અને ધોરણ 8માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલા હોય તેવા વિદ્યાર્થીઓને આ પરીક્ષા માટે પાત્ર ગણવામાં આવશે. અથવા તો RTE એક્ટ 2009ની કલમ 12(1)C ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં 25% મર્યાદામાં જે તે સમયે ધોરણ 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ 8માં અભ્યાસ કરતા હોય અથવા તો ધોરણ 8 ઉત્તીર્ણ થયેલા હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષામાં બેસવા માટે પાત્ર ગણવામાં આવશે. અને ત્યારબાદ સીમાં જોઈએ કે ઉપર A અને B ના કિસ્સામાં જેઓના વાલીઓની આવક RTE એક્ટ 2009ની કલમ 12(1)C ની હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા હાલ શહેરી વિસ્તાર માટે ₹1,50,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે ₹1,20,000 કરતાં વધુ ન હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ આ કસોટી આપી શકશે. તો મિત્રો આ પ્રમાણેની જે પાત્રતા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપી શકશે. તો તેઓ તેના માટે ઓનલાઈન એપ્લાય કરી શકશે. ત્યાર પછી મિત્રો આપણે આગળની વિગતમાં જોઈએ કે પરીક્ષા ફી. તો જ્ઞાન સાધના પ્રખરતા કસોટી માટે કોઈ પણ પ્રકારની ફી રહેશે નહીં. તો આ એકદમ નિઃશુલ્ક પરીક્ષા છે. ત્યાર પછી કસોટીનું માળખું જોઈએ તો પ્રવેશ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની, એટલે કે મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન MCQ બેઝ રહેશે. અને પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર છે તે 120 ગુણનું અને તેના માટેનો સમય 150 મિનિટનો રહેશે. ત્યારબાદ મિત્રો તેમાં આપણે આગળ જોઈએ કે પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. તો આ બંને માધ્યમમાંથી જે માધ્યમ વિદ્યાર્થીએ સિલેક્ટ કરવું હોય તે કરી શકશે. અને પ્રવેશ પરીક્ષામાં નીચે મુજબના વિષયો તથા ગુણભાર રહેશે, જેમાં ક્રમ નંબર 1 જોઈએ તો MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી 40 પ્રશ્નો 40 ગુણના રહેશે. અને SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી જેના માટે 80 પ્રશ્નો હશે અને 80 ગુણ તેના માટેના રહેશે. અને તેના માટેનો કુલ સમય છે તે 150 મિનિટનો આપવામાં આવશે. જો કોઈ કિસ્સામાં વિદ્યાર્થીઓને એક સરખું ગુણાંકન એટલે કે મેરિટ આવે ત્યારે પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ નક્કી કરવાના આખરી સત્તા છે તે રાજ્ય પરીક્ષા બોર્ડની રહેશે. આ ઉપરાંત મિત્રો પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 30 મિનિટનો વધારાનો સમય પણ મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો આપણે આ પરીક્ષાનો અભ્યાસક્રમ જોઈ લઈએ. તો અહીંયા મિત્રો પરીક્ષાનો અભ્યાસક્રમ પણ આપેલો છે. તો અભ્યાસક્રમમાં જોઈએ તો MAT એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. અને આ પ્રશ્નોમાં સાદ્રશ્ય, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિઓ વિષય આધારિત પ્રશ્નો રહેશે. જ્યારે SAT એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટીના 80 પ્રશ્નોમાં ધોરણ 8ના ગણિતના 20 ગુણ, વિજ્ઞાન 20 ગુણ અને સામાજિક વિજ્ઞાન 15 ગુણ, અંગ્રેજી 10 ગુણ, ગુજરાતી 10 ગુણ, હિન્દી 5 ગુણ એમ વિષયોનો સમાવેશ થશે. અને અભ્યાસક્રમ છે તે ધોરણ 8નો ઉપરોક્ત વિષયોનો રહેશે. તો આ પ્રમાણેનો મિત્રો આજે પરીક્ષા છે તેના માટેનો અભ્યાસક્રમ રહેશે. તો જે લોકો તૈયારી કરવા માગતા હોય તે આ અભ્યાસક્રમને ધ્યાને રાખી અને તૈયારી કરી શકે છે. ત્યાર પછી મિત્રો અહીંયા પરીક્ષા કેન્દ્ર વિશે પણ માહિતી આપવામાં આવેલી છે કે પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા અને પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી કે પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. વિદ્યાર્થીએ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત થવાનું રહેશે. આ ઉપરાંત મિત્રો અહીંયા કસોટીનું પરિણામ તથા કામચલાઉ મેરિટ પ્રસિદ્ધ કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવેલી છે. તો તમે તે અહીંયા વિડીયોને પોઝ કરી અને વાંચી શકો છો. ત્યાર પછી ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાની પ્રક્રિયા પણ આપવામાં આવેલી છે. તો
આ જે જાહેરનામું છે તે હું સ્ક્રોલ કરતો જઉં છું અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના માટેની પણ અહીંયા કાર્યરીતિ આપવામાં આવેલી છે। તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના માટેનો આપણે અલગથી એક વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું। જો આપણને કોઈ વિદ્યાર્થીની વિગત મળી જશે તો તે વિડીયો બહુ જલ્દી આપણે મૂકીશું। તો આ ઉપરાંત મિત્રો અહીંયા અગત્યની સૂચનાઓ પણ આ પ્રમાણેની આપવામાં આવેલી છે તો તે પણ તમે અહીંયા જોઈ શકો છો। તો આ પ્રમાણેનું આખું જે જાહેરનામું છે તે જ્ઞાન સાધના પ્રખરતા કસોટી માટેનું બહાર પાડવામાં આવેલું છે તો તમે તે જોઈ શકો છો। તો આમ મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી 2023-24 માટે તારીખ 10/5/2023ના રોજ આ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે। તો આ જ્ઞાન સાધના પ્રખરતા શોધ કસોટી માટેનું જાહેરનામા વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે। તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ, જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।